હેલો મિત્રો, તો આજે આપણે બનાવીશું મોટા સફેદ ચોળા અને બટેકાને રીંગણાનું શાક. એકદમ લગ્ન પ્રસંગમાં બને તેવું, અને એ પણ ભરેલા મરચા સાથે એકદમ સરસ રીતે અને સ્વાદિષ્ટમાં બેસ્ટ. આ શાક આપણે બાજરાના રોટલા, ઘઉંના રોટલા અને પરાઠા સાથે ખાઈ શકીએ છીએ. તો મિત્રો, આપણે શાક બનાવવાનું સ્ટાર્ટ કરશું. તો એના માટે મેં 250 ગ્રામ જેવા લીલા ચોળા લીધેલા છે, અને એમાં બટેટાની છાલ કાઢેલી છે. એવા આપણે 2 બટેકા નાખશું, મીડિયમ સાઇઝમાં કટ કરી દેવાના છે. હવે તેમાં હું 3 રીંગણા નાખીશ. રીંગણા નાખવાથી શાક ખૂબ જ મીઠું લાગે છે અને એનો ટેસ્ટ પણ સારો આવે છે. તો આવી રીતે આપણે રીંગણાને કટ કરી લેવાના છે. હવે તેમાં રીંગણા કાળા ના પડે એટલે આપણે તેમાં પાણી નાખશું, કે બધી શાકભાજી પાણીમાં ધોઈ નાખવાની છે આપણે. આવી રીતે બોળી રાખવાની છે પાણીમાં 5-5 મિનિટ જેવી. હવે આપણે ગેસ ઉપર 1 તપેલામાં 3-4 ચમચી જેટલું તેલ નાખી દઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈનો વઘાર કરવાનો છે. 1 ચમચી હિંગ નાખશું. પછી ચોળી, બટેકા અને રીંગણા આને પાણીમાંથી કાઢીને વઘારમાં નાખી દઈશું. આવી રીતે અને તેમાં અમે લીલું મરચું અને ટમેટું હતું તે કટ કર્યું છે એ નાખી દઈશ. 1 ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું પાવડર અને 1-1.5 ચમચી જેવું લાલ મરચું પાવડર. સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું. આવી રીતે હવે તેને હલાવી લેવાનું છે મિત્રો. હવે તેમાં 1 લીલું મરચું મૂકી દઈશ અને આપણે આ શાક અને હવે આ શાકને આપણે થવા દેવાનું છે. તો 5-10 મિનિટ પછી હું જોઉં, તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ રસાવાળું તૈયાર થઈ ગયું છે. રીંગણા, બટેકા, ચોળા બધું જ બફાઈ ગયું છે. હવે આવી રીતે આપણે એકવાર હલાવી લઈશું એને. ગેસનો ફ્લેમ છે ને મિત્રો, મીડિયમ જ રાખવાનો છે. ધીમા તાપે શાક ખૂબ જ સરસ બને છે, એટલે તમે ગમે ત્યારે પણ શાક બનાવો તો ધીમા તાપે જ બનાવજો. હવે મેં 1 મરચામાં ચણાનો લોટ, ધાણા જીરું અને હળદર નાખીને ભરી લીધા હતા, એ તેલમાં ફ્રાય કર્યું છે. એટલે ચણાના લોટની ગ્રેવીવાળો જ આ તેલ છે. આ તેલ આપણે શાકમાં નાખી દઈશું કે જેનાથી એકદમ ઊંધિયાનો ટેસ્ટ આવશે આ શાકમાં. આવી રીતે નાખી દેવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો કે આપણી ગ્રેવી એકદમ ઘટ્ટ થઈને બહાર આવશે અને શાક પણ સ્વાદમાં ખૂબ જ બેસ્ટ હશે. તમે આ શાકને ભાત સાથે પણ ખાઈ શકો છો. તો જોઈ શકો છો મિત્રો, ચોળી, બટેકા, રીંગણાનું શાક ખૂબ જ સરસ રીતે બની ગયું છે. તો મિત્રો, તમે પણ આવી રીતે આ રેસીપી ટ્રાય કરજો
અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે શાક થયા પછી તેમાં આપણે મીઠો લીમડો અને કોથમરી નાખી દઈશું. એવી રીતે તો મિત્રો તૈયાર છે આપણું ચોળી બટેકા અને રીંગણાનું શાક. તો તમે પણ આવી રીતે ઘરે બનાવો અને એકદમ જ બહાર રેસ્ટોરન્ટ જેવું જ ઘરે તમે શાકની મજા લઈ શકો છો. આ શાક બાજરાના રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જે આ ભરેલા મરચા નાખ્યા હોય એ તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે. તો મિત્રો જોઈ શકો છો તમે કેવું સરસ મજાનું શાક છે. નાના બાળકોને પણ ભાવે તેવું શાક આપણું તૈયાર થઈ ગયું છે.